તારા ભૂલનો બંધાણી તારી આંખનો અફીણી તારા બોધનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો આજ પીવું દર્શનનું અમૃત કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો તારા રૂપની હો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફી રિયા પેલી ગોલ્ડન ને સ્કાય બ્લુ સાડીમાં સેટ કેવો લાગશે જો તો હા મોમ લિસન ટુ મી ના હજુ એટલી હસી છું કે મારું સ્ટમક સ્ટાર્ટેડ પેઈન નહીં રમેશ ઇઝ સો ફની એની સેન્સ ઓફ હ્યુમર કેટલી સારી છે ઇવન યુ વિલ ટોક ટુ હિમ ના યુ સ્ટાર્ટ લાઈકિંગ હિમ આપણે સો કોલ સીચી ભાવે કરતા એનો ભાઈ કેટલો ડિફરન્ટ છે એન્ડ આઈ રિયલી ટેલ યુ હી ઇઝ સો ફની એન્ડ સાથે ઇન્ટેલિજન્ટ પણ છે એનો કેટલો મોટો ડ્રીમ છે એ કહેતો હતો કે કેનેડામાં એને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી ન મળી એટલે ઇન્ડિયા પાછો આવી ગયો બટ અગેન એ એબ્રોડની જ કોઈ કન્ટ્રીમાં સેટલ થવા માંગે છે એને પણ આપણી જેમ ઇન્ડિયા નથી ગમતું ઓહ અચ્છા એને પણ અબ્રોડમાં જ સેટલ થવું છે યસ મોમ એનું ડ્રીમ છે કે યુકે કા યુએસ જેવી કન્ટ્રીમાં એનું કરિયર સેટ થાય ને લાઈફ ટાઈમ ત્યાં જ રહે અને એનું એક ડ્રીમ પૂરું કરવા એ ઓલવેઝ એનો ડેડ સાથે ઝઘડતું હોય છે બટ હી હેઝ ડિસાઈડેડ કે ઇન્ડિયામાં નહીં જ રહે એન્ડ એની હાઉ એ એનું ડ્રીમ પૂરું કરશે જ ગુડ વેરી ગુડ તો આપણા માટે બહુ ઈઝી થઈ જશે વોટ ઈઝી મોમ મને કઈ સમજાતું નથી યુ રિમેમ્બર મેં તને કીધું તું કે તારો રોલ બહુ જલ્દી આવશે રિયા ડાર્લિંગ બસ એ ટાઈમ હવે આવી જ ગયો છે ભલી થાય તારી ગુંજન સાથે આજે વાત થઈ ગઈ તે મન પરનો જે ભાર હતો એ હળવો થઈ ગયો વાત ન કરી હોત ને તો એ જ નફરત અને ગેરસમજણ સાથે જીવતો હોત ગેરસમજણ તો આપસી સમજણ અને વાતોથી દૂર થાય સંબંધ કોઈ પણ હોય જો ગેરસમજણ હોય ને તો સૌથી મોટો ઉકેલ એ વ્યક્તિ સાથે આપણે વાત કરી લેવી જોઈએ નહીં તો જીવનભર એ વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ અને નફરત લઈને જ જીવીએ સાચું કહ્યું ગોપીતે તે મને સમજાવ્યું હતું પણ ગુંજન પ્રત્યે મને એટલી બધી નફરત હતી કે હું કોઈ વાત માનવા તૈયાર જ નહોતો જે સામે દેખાયું એને જ હું સાચું માનવા માંડ્યો આટલા વર્ષોમાં મેં ક્યારેય જાણવાનો પ્રયત્ન ન કર્યો કે મારી બેન ક્યાં છે શું કરે છે એકવાર પણ પ્રયત્ન કર્યો હોત ને તો એની સાથે બનેલી ઘટનાની મને જાણ થાત પણ મેં એને એક પણ મોકો ન આપ્યો મારા ઘરના અને મનના દરવાજા હંમેશ માટે બંધ કરી દીધેલા મેં ભૂલ મારી છે ગોપી બીજી વ્યક્તિ માટેનો આપણો ક્રોધ નફરત એ વ્યક્તિ કરતા પણ આપણને વધારે બાળે છે ગુંજનબેન સાથે વાત ન કરીને તમે ગુંજનબેનને તો સજા આપતા જ હતા પણ તમે અંતરથી કેટલા સોસવાતા હતા
21 વર્ષથી નફરત વાગોળવાની ભૂલ કરી છે તમે, અને તે મને આ ભૂલ સુધારવામાં કેટ કેટલો સમજાવ્યો. અત્યાર સુધી હું એમ જ માનતો આવ્યો કે હું સમજદાર છું, દુનિયાદારીની મને જ સમજણ પડે છે. પણ નહીં, તું મારાથી વધારે સમજદાર છે. તે હંમેશા મને સાચી દિશા બતાવી છે. પાર્થ અને સૂચિ એ આ ગૂંચું કહેવામાં મને બહુ જ મદદ કરી છે. એ બંને જ મને ના પાડી હતી કે તમને આઈડિયા વિશે કઈ નહીં જણાવ. પાર્થ અને સૂચિ હંમેશા પરોક્ષ રીતે મદદ કરે જ છે મને, પણ આ મદદ હું કોઈ દિવસ નહીં ભૂલું. હવે સુવાના છો કે આખી રાત આ જ વાત કરવાના છો? અરે ભાઈ, પડ્યા ભેગો સુઈ જઈશ ને આજે તો એવી નીંદર આવશે કે પડ્યા ભેગી સવાર. ગુંજનને નાનપણમાં સાડીઓનો ભારે શોખ હતો. બાની સાડી પહેરીને બહેનપણીઓ સાથે રમ્યા જ કરે. એક વખત તો રક્ષાબંધનને દિવસે એને સાડી માંગી. આટલી નાની છોકરી માટે સાડી લાવવી કેવી રીતે? બાપુજીએ બીજે દિવસે ચણિયા ચોળી લાવી આપ્યા, અને એ ચણિયા ચોળી મેં ગુંજનને ગિફ્ટ આપ્યા. કઈ નહીં, સુઈ જાઓ તમે, હવે વહેલી પડે સવાર. તારો રમતમાં ઉતરવાનો સમય આવી ગયો છે. હવે તો તને સમજાઈ જ ગયું હશે કે મારા ઇન્ટેન્શન શું છે. યસ મોમ, હવે મને સ્લોલી સ્લોલી સમજાઈ રહ્યું છે. મામાએ જે તારી સાથે કર્યું એ સાંભળીને જો મને આટલું પેન થતું હોય તો તને કેટલું દુઃખ થતું હશે એ હવે મને સમજાઈ રહ્યું છે. થેન્ક્સ સ્વીટહાર્ટ, મને સમજવા માટે. આઈ એમ વિથ યુ મોમ. હવે હું મોટી થઈ ગઈ છું. મારી મોમને જેને આટલું દુઃખ આપ્યું એને હું ઇઝીલી તો નહીં જ જવા દઉં. તારા મિશનમાં હું તારી સાથે છું. રિયા ડાર્લિંગ, મને તારી પાસેથી આ જ એક્સપેક્ટેશન હતી. દુશ્મનને સજા આપ્યા વગર છોડી દઈએ ને તો બીજી વખત એ જરૂર વાર કરે છે, પણ આ વખતે વાર કરવાનો વારો મારો છે. તું જે પેનમાંથી પસાર થઈ રહી છે ને એના માટે મારા સો કોલ મામા તને સોરી કે તને એક્સેપ્ટ કરી લે, ધેટ ઇઝ નોટ એનફ. એમનું અને એમની ફેમિલીનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. પાર્થ, હવે બાકીનું કામ ઓફિસે કરજે, તને મોડું થશે. હા હા, 5 મિનિટ. છેલ્લી 10 મિનિટથી તું 5 મિનિટ 5 મિનિટ બોલી રહ્યો છે. તારો રૂમાલ, તારી ઘડિયાળ ને તારો મોબાઈલ બધું જ રેડી છે. વાહ, થેન્ક યુ. પાર્થ, હું શું કહું છું? શું કહે છે કે? મને આજે સારું લાગે છે. બહુ સારું. તો
હું નીચે જાઉં? ના, જરાય નહીં. એટલે તું અહીંયા જ સારી લાગે છે? શું પાર્થ, તે મને કેદ કરી રાખી છે એવું લાગી રહ્યું છે. રમેશ અમરેલી જઈ રહ્યો છે ને મારે રમેશ અને બાપુજી માટે નાસ્તો મોકલાવો છે. મમ્મીએ બનાવી લીધો છે? હા, મમ્મી એકલાય બધું બનાવી લીધું. જો સુચી, તું જ્યારે આ ઘરમાં નહોતી ને ત્યારે મમ્મી બધું એકલા હાથે કામ કરતી હતી. હા, એટલે મારી સાથે ખોટી દલીલો નહીં કર. અને આજે તું આ રૂમની બહાર પગ નહીં મૂકે. અને રહી વાત રમેશ, તો એને તો હું બસ સ્ટોપ સુધી છોડવાનો જ છું. આખરે તારો ભાઈ છે, મારો સાળો છે, એને ખુશ રાખવાની જવાબદારી મારી છે. અને મારી ખુશીનું શું? હા, તારી ખુશીનું શું? તારી ખુશી માટે આપણે શું કરશું ખબર છે? અહીંયા આપણે છે ને ઘણી બધી બુક્સ લઈ આવશું અને હું છે ને ઊન લઈ આવું છું. એ ઊનથી તું આપણા બાળક માટે સ્વેટર બનાવજે, મોજા ગૂંચ છે. અને હા, મારી માટે પણ બે ત્રણ સ્વેટરો બનાવીને આવજે. અને તું એ સ્વેટર પહેરીને ઓફિસે જશે? જવું એ ખરો. પછી બધા તને બૈરી ગેલો કહેશે, એનું શું? જો સુચી, લોકો શું કહેશે એ વિચારીને હું નથી જીવતો. મને શું ગમે છે એ વિચારીને હું જીવું છું. તને જે ગમે છે એ તારે કરવું છે ને મને જે ગમે છે એ કરવાની ના પાડે છે. ઠીક છે તો હું પણ ઠીક છે. એટલે મમ્મીને નીચે જઈને કહી દઉં છું કે ભાઈ સુચીને નીચે આવું છે, પછી તું જાણ ને મમ્મી જાણ. પાર્થ, આવું શું કરે છે? જો તારી મમ્મી કેટલી જીદ્દી છે, તારા પપ્પાની વાત માનતી જ નથી. એક વાર તમે બધા આ ઘરમાં આવી જાઓ ને અને પપ્પાનો સાથ આપો ને, પછી તારી મમ્મીને ડીંગો. પાર્થ, અહીંયા તો રાજકોટ પણ નથી દેખાતું અને લંડન પણ નથી દેખાતું. રાજકોટ ના દેખાય તો ચાલશે, પણ લંડન ના દર્શન તો થવા જ જોઈએ. ક્યાં હશે રિયા? એવી સરસ વાતો કરતી હતી, એનો અવાજ આખી રાત મારા કાનમાં ગુંજતો હતો. બસ એની એક ઝલક દેખાઈ જાય. લંડન ગર્લને મારા કરતા પણ મોડા ઉઠવાની આદત લાગે છે. ખાસ મને કોઈ કવિતા કે શાયરી આવડતી હોત. બાપુજી તો કહેતા હતા કે કવિતામાં રસ લે, પણ મને જરાય રસ નહોતો. આજે સમજાય છે કે કવિતા અને શાયરી તો આવડવી જ જોઈએ. હું કવિતા કે શાયરી બોલીને રિયાને ઇનડાયરેક્ટલી બોલાવત, કેવું નસીબ છે. ઘરમાં રમેશ પારેખની બુકો છે અને આ રમેશને એકે કવિતા નથી આવડતી. Hi, good morning. Very good morning. Sorry. Very good morning. હમણાં ઉઠ્યા? તમને શું લાગે છે? હમણાં જ ઉઠ્યા છો, નહીં તો મારી જેમ આટા. આટા? What આટા? આટા નહીં, કાટા. કાટાની વાત કરતો હતો. મારેલું ગુલાબનો છોડ છે ને, એના કાટા એની. એટલે તમે રોજ ફ્લાવર પર કાંટા આજે જોયા? હા, એટલે કે ના, કાંટા તો બહુ જોયા છે, પણ સ્પેશિયલી રોજ આજે જોઉં છું. સો બ્યુટીફુલ. યુ આર વેરી વેરી શું? ભૂલકણા. તમે ભૂલકણા છો? હા, મારો હાથ પકડીને છોડતા જ નથી. ઓહ સોરી. મારો હાથ લઈ લો. હા, વાય નોટ, તમારો જ હાથ છે. બાય ધ વે, મોર્નિંગ થઈ ગઈ લાગે છે, નહીં? હા, લાગે તો એવું જ છે. મૂન તો ક્યાં દેખાતું નથી. જોકિંગ? ના, ગોઈંગ ફોર જોગિંગ. એમ તો મારે પણ તમારી પાછળ ભાગવું છે. ઓ, તો આવી જાઓ, મારી પાછળ પાછળ આવી જાઓ. રિયા, એક મિનિટ બેસ. આમ તો અહીંયા ખાલી ન્યૂઝપેપર જ વાંચતો હતો. આ શું છે કે મને ન્યૂઝપેપર વાંચતા વાંચતા ચાલવાની આદત છે અને
અહીંયા કોઈની રાહ નતો જોતો ના જરાય નહીં પણ મેં તમને ક્યાં પૂછ્યું કે તમે અહીંયા શું કામ આવ્યા હતા કે કોની રાહ જોતા હતા અરે હા એટલે હું ગયા ન્યૂઝપેપર નતો વાંચતો ન્યૂઝપેપર તો મેં રાતે જ વાંચી લીધું હતું નાઇટમાં મોર્નિંગ ન્યૂઝપેપર નાઇટમાં હા એટલે આપણામાં તો એવું જ હોય કાલની મોર્નિંગનું પેપર કાલે નાઇટમાં વાંચ્યું આજના મોર્નિંગનું પેપર આજે નાઇટે વાંચીશ અને આવતીકાલના મોર્નિંગનું પેપર આવતીકાલે રાતે વાંચીશ તમને નાઇટ બહુ ગમે છે લાગે છે હા કારણ કે નાઇટમાં મૂન હોય ને એકદમ મારી સામે બસ જોયા જ કરું જોયા જ કરું જોયા જ કરું રિયલી મને એમ કે તમને મોર્નિંગ ગમે છે ગમે ને મોર્નિંગ પણ ગમે જો મોર્નિંગમાં મૂન દેખાય તો બહુ જ ગમે આઈ થિંક તમે અહીંયા મારી માટે વોક લઈ રહ્યા હતા ના ના હું કેમ તારા માટે આઈ મીન તમારા માટે અહીંયા વોક લઉં એન્ડ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે મૂન નાઇટના જોઈને સન મોર્નિંગના એટલે મને જરા પણ ડાઉટ નથી ભાઈ રમેશ તું રેડી છે ને હા અરે તારો સામાન ક્યાં છે ઓફિસે જતા જતા તને ડ્રોપ કરી દઈશ તું રેડી છે કે નહીં હા જીજુ એકદમ રેડી છું બસ ક્યારનો રાહ જોતો હતો ગુંજનબેન બોલો ભાભી તમારા ભાઈ ખૂબ ખુશ હતા મોડી રાત સુધી તમારા બંનેના બાળપણની વાત કરતા હતા સાચું બોલો છો ભાભી હા હા લે બલી થાય તમારી હું ને રિયા અમે પણ આખી રાત મોટાભાઈની વાત જ કરતા હતા રિયાએ આજ પહેલા આવી વાતો નથી સાંભળી એટલે એણે મારી વાતો બહુ એન્જોય કરી અને તમને ખબર છે આખી રાતમાં 21-21 ગિફ્ટ ખોલીને જોઈ પણ લીધી ગુંજનબેન તમારા ભાઈએ તો તમને 21 ગિફ્ટ આપી દીધી પણ ભાભી તરીકે મારી પણ કઈ ફરજ છે ને એટલે હું તમારે માટે આ ડાયમંડનો સેટ લઈને આવી છું તમને ગમ્યો ને લે ભલી થાય તમારી ભાભી એવું કેમ બોલો છો પ્રેમથી આપેલી ગિફ્ટમાં પસંદ ના પસંદ જેવું કઈ ન હોય બેન તમે જરાય સંકોચ નહીં કરતા તમને આ સેટ પસંદ ના હોય ને તો આપણે બદલાવી દઈશું તમારો તો હક છે અને હું ઈચ્છું છું કે આપણા ભાભી અને નણંદના સંબંધ બેનપણીની જેમ ખીલેલા રહે એટલે તમે વિના સંકોચે તમારી પસંદ નાપસંદ મને જણાવો હું તમને કંઈક આપું અને તમે હોશે હોશે પહેરો ને એ જ મારી ભાવના છે મનમાં પણ પહેલી પસંદ તમારી જ રહેશે એવું કંઈ નથી ભાભી તમે જે આ ગિફ્ટ આપ્યો છે ને સેટ એની ડિઝાઇન પણ સારી જ છે સેટ સારો જ છે પણ એમાં શું છે કે રિયાના ડેડી એટલે કે મારા હસબન્ડ જોજો કોઈ પણ ફેસ્ટિવલ હોય ને તો મને ગિફ્ટમાં અલગ અલગ ડિઝાઇનના ડાયમંડના સેટ જ આપતા હોય મારી પાસે તો લંડનમાં એટલા બધા સેટ છે ને એટલે આ સેટ હું પહેરીશ તો મને કેવો લાગશે એનો આઈડિયા નથી આવતો અને ભાભી તમને ખરાબ ન લાગે તો એક વાત કહું આ તો તમે મને બેનપણી કીધી એટલા માટે એમાં શું છે કે લંડનના ડાયમંડના સેટની ડિઝાઇન અને આ ઇન્ડિયાના ડાયમંડના સેટની ડિઝાઇનમાં આસમાન જમીનનો ફરક છે લંડનના ડાયમંડના સેટની ડિઝાઇન બહુ મોડર્ન હોય છે અને ઇન્ડિયાના ડાયમંડના સેટની ડિઝાઇન જરાક ઓલ્ડ ફેશન હોય છે બીજું કંઈ નથી પ્લીઝ ડોન્ટ માઇન્ડ હ બેન તમે ખુલ્લા મને તમારા મનની વાત કહી દીધી ને એ મને બહુ સારું લાગ્યું બેન તમે હમણાં ને હમણાં મારા રૂમમાં ચાલો હમણાં જ મેં નવા ડાયમંડના સેટ લીધા છે એમાંથી તમને જે પણ પસંદ હોય ને એ તમે લઈ લો આપણે જ્વેલર્સ પાસે જઈને તમને ગમે ને એવી ડિઝાઇનનો સેટ બનાવી દઈશું લે ભલી થાય મારી ભાભીની અમારી ભોળી ભટક ભાભીને ડબ્બામાં ઉતારવી એકદમ સહેલું કામ છે
મારું એક એક તીર બરાબર જઈને નિશાના પર લાગે છે. ગુંજન બેન, શું વિચારી રહ્યા છો? હક છે તમારો. અરે, હું મારું લેપટોપ ભૂલી ગયો છું. હું મારું લેપટોપ લઈ આવું, એ પછી આપણે નાસ્તો કરીને સાથે નીકળીએ. હે, યુ આર ગોઈંગ? હમણાં જ નીકળે છે? હા, હવે બેનના સાસરે કેટલા દિવસ રોકાવાય, અને આમ પણ અહીંયા રોકાઈને હું કરું છું. બટ તમે અમરેલી જઈને કરશો શું? અહીંયા રોકાશો તો એવરી મોર્નિંગ ગાર્ડનમાં રોઝ જોવા મળશે. આઈ મીન, હમણાં તમારા પાસે કોઈ જોબ નથી, તો અમરેલી જઈને શું ફાયદો? મારા પાસે હમણાં કોઈ જોબ તો છે જ નહીં, એટલે 100% બોર થવાના ચાન્સીસ તો છે જ. સેમ ટુ સેમ, હું પણ અહીંયા 100% બોર થાઉ છું. મારા ઇન્ટરેસ્ટની વાત કરવાવાળો કોઈ જ નથી, સવારે વોક કરવા પણ કોઈ જ નથી. વાત કરવા ટુ પીપલ તો જોઈએ ને, ને ટુ પીપલ એકબીજાને કંપની આપે તો બોર પણ ન થાય. એમ આ રાઈટ? હેલો, યુ ગેટિંગ મી ઓર નોટ? હા, તમે સમજાયું કે નહીં? તમે અમરેલીમાં બોર થાઓ, હું અહીંયા બોર થાઉં, ને ગાર્ડનમાં રોજ બોર થાય. એના કરતા આપણે ભેગા બોર થઈએ, તો તમે મને બોર કરો, હું તમને બોર કરું, અને આપણે સાથે મળીને ગાર્ડનમાં રોજ ને બોર કરીએ. પ્લીઝ રોકાઈ જાઓ ને. હવે શું કરો છો?